दागंडा जड़बे सलाक बंद ना आह्वान साथे जैन समाज ना शत्रुजय बचाओ महारेली। पालीताणा जैन समाजनु पवित्र तीर्थ मनाये छे अने आ तीर्थमां शेत्रुंजय उपर असामाजिक तत्वोना गैरकायदेसर दबाण दूर करवा, दारूनी गैरकायदेसर भठ्ठीओ बंद करवी तेमज DLR द्वारा मापणी करीने गैरकायदेसर दबाणो दूर करवानी मांग साथे राज्यनो जैन समाज आक्रोशमां छे तेमज राज्यभरमां रેલી સ્વરૂપે આવેદન અપાઈ રહ્યા છે। ત્યારે ધાંગધ્રા જૈન સમાજ દ્વારા સમસ્ત ધાંગધ્રા બંધના એલાન સાથે મહારેલી કાઢવામાં આવી હતી। ગિરિરાજનો કણ કણ અમારા માટે, શંકર તેમજ શત્રુંજયમાં દાદાગીરી નહીં પણ દાદા જ ચાલશે ના નારા સાથે ધાંગધ્રાના મુખ્ય બજારોમાં રેલી સ્વરૂપે જૈન સમાજે પોતાનો આક્રોશ બતાવ્યો હતો। ધાંગધ્રાના નામાંકિત ડોક્ટર, વકીલ, જનપ્રતિનિધિઓ તેમજ વેપારી જૈન આગેવાનોની ઉપસ્થિતિમાં મહારેલી ધાંગધ્રાના મુખ્ય બજારોમાંથી નીકળીને તાલુકા સદન પહોંચી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું। ધર્મેશ રબારી, JDSTV, ધાંગધ્રા। શત્રુંજય મહાતીર્થ ઉપર જે આક્રમણ, લુખાગીરી, ગુંડાગીરી, દાદાગીરી થી અસામાજિક તત્વોનો ત્રાસ થયેલો છે, અમારા ભગવાનના પગલાને જે ખંડિત કરેલા છે, લોકોના પાછળ ગિરિરાજની પાછળ દારૂના અડ્ડા, અસામાજિક તત્વોનો ત્રાસ જે ગિરિરાજ જૈન ધર્મને હાનિ પહોંચાડી રહ્યા છે, તેના વિરોધમાં ધાંગધ્રા જૈન સમાજ આયોજિત મહારેલીનું આયોજન કરેલું, તે રેલીનું અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે। આ મહારેલીને ધાંગધ્રાના વેપારી મહામંડળ, ધાંગધ્રાના દરેક જૈન સમાજના આગેવાનો ખૂબ ખૂબ સંપૂર્ણ ટેકો આપેલો છે, ગામે સંપૂર્ણ બંધ પાડેલ છે, પોતાના વેપાર ધંધા બંધ રાખીને જૈન સમાજને ટેકો આપીને મહારેલી ગ્રીન ચોકથી ચાલુ થઈને આખા ગામમાં ફરીને કલેક્ટર ઓફિસ આવીને સાહેબને અત્યારે આવેદનપત્ર આપેલ છે। અને શેત્રુંજય તીર્થ અમારું શાશ્વત તીર્થ છે, આ તીર્થ ઉપર અમારે અનંત જીવો મોક્ષે ગયા છે અને મોક્ષે જશે, આ અમારું શાશ્વત તીર્થની રક્ષા માટેની આ સૌથી મોટી મહારેલી ધાંગધ્રામાં કાઢી છે અને એમાં અમને વેપારીઓએ, આખા સમગ્ર ધાંગધ્રાએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે અને અમારા જૈન સમાજનું એક પણ બચ્ચું ઘરમાં બાકી નથી રહ્યું, એક પણ નાનું મોટું બધા જ વડીલો પણ હાજર રહ્યા છે અને આ રેલીમાં અમારે બસ એક જ છે કે અમારા તીર્થની રક્ષા થવી જ જોઈએ, અમારા તીર્થ માટેથી અમારા અણુ અણુમાં અમારું આ તીર્થ વ્યાપેલું છે અને આ સમગ્ર જૈનોની આ એક અપીલ છે કે આ તીર્થ ઉપર કોઈ પણ દાદાગીરી અમે નહીં ચલાવી લઈએ અને જે દાદાગીરી કરતા હશે એને અમારા તીર્થ પ્રમાણે, અમારા જૈન સમાજની નીતિ પ્રમાણે જ અમારે બધું કરવાનું છે, કોઈ હિંસા કરવાની નથી, અહિંસાથી જ અમારે આ જીત મેળવવાની છે અને આ જીત મેળવશું આ મહારેલીથી, અમે ખરેખર અમને બધાના સપોર્ટથી અમારે આ જીત મળશે 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 એવી આશા। સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ, ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ, આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે। સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે, સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે। સ્વાકો આયુર્વેદિક કુલ તેલ, જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જીવાણની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે। સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે। સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે, સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે। સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે। સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે। સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે। સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે।